નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપણી સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવી છે ખાદ્ય પદાર્થોમાં જે મિલાવટની સમસ્યાઓ સામે આવી રહી છે તેને લઈને આમ તો આપણે ત્યાં એક કહેવત છે અન્ન એવો ઓડકાર એટલે કે આપણું સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય હોય માનસિક સ્વાસ્થ્ય હોય એ આપણે કેવા પ્રકારનો ખોરાક લઈએ છીએ તેના પર આધાર રાખે છે આપણી શક્તિ પણ એના પર આધાર રાખતી હોય છે પરંતુ આજકાલ જે ખોરાક આપણે લઈ રહ્યા છે તે કેટલો શુદ્ધ છે તેના પર એક મોટો સવાલ આવીને ઊભો રહ્યો છે કારણ કે અવાર અવાર જે આ ખાદ્ય પદાર્થોમાં મિલાવટની ઘટનાઓ સામે આવી રહી છે જે ચોંકાવનારી છે થોડા સમય પહેલાં મરચામાં મિલાવટનો એક બનાવ સામે આવ્યો હતો પછી નકલી જીરું ઝડપાયું હવે વરિયાળીનો એક બનાવ સામે આવ્યો છે જેના જેમાં મિલાવટ કરવામાં આવી પનીરને લઈને તો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ પનીરમાં મિલાવટને લઈ ઘણી ઘટનાઓ આપે સાંભળી હશે ત્યારે આ જે ખાદ્ય પદાર્થોમાં મિલાવટ થઈ રહી છે એનાથી આપણે કઈ રીતે બચી શકીએ આપણે ઘરે બેઠા શું આ મિલાવટ ખાદ્ય પદાર્થમાં થઈ છે તે જાણી શકીએ કે કેમ તેના વિશે આજે જાણવું છે અને જો આપણને ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં આ પ્રકારની મિલાવટ થઈ રહી છે કોઈ પણ દુકાનદાર આવા પ્રકારનું કોઈ કૃત્ય કરી રહ્યું છે તો આપણે શું કરવું જોઈએ કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવા જોઈએ તેના પર આજે આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અતુલ સોની કે જેઓ ફૂડ એનાલિસ્ટ છે સાથે ડૉક્ટર અનિંદિતા મહેતા સીજીએમ લેબ ડિરેક્ટર છે સીઈઆરસીના આ ઉપરાંત હિમાન ઠક્કર એડવોકેટ કન્ઝ્યુમર સાથે ઉપસ્થિત છે છે ત્રણેયનું પર સ્વાગત સૌથી પહેલો સવાલ અતુલ આપને જ પૂછવા માંગે છે હાલ જે રીતે આ બનાવો સામે આવી રહ્યા છે આપને પણ ખ્યાલ હશે થોડા સમય પહેલા નકલી મરચું ઝડપાયું હતું જે બાદ નકલી જીરું ઝડપાયું પનીરમાં પણ હવે જે બનાવટો જે છે તેમાં મિલાવટ થયા હોવાનું સામે આવ્યું છે આ જે રીતે ભેળસેળના બનાવવો સામે આવી રહ્યા છે લોકો જો ઘરે બેઠા એમને ખ્યાલ કરવો હોય કે આ કઈ રીતે ખાદ્ય પદાર્થમાં કોઈ મિલાવટ થઈ શકે કે કેમ તો કઈ રીતે કરી શકાય હા કોઈ પણ ખાદ્ય પદાર્થ જયારે લઈએ છીએ માર્કેટમાંથી ત્યારે સૌ પ્રથમ તો એક એના વખતે થોડી કાળજી લેવામાં આવે જેમ કે કોઈ બી ફૂડ આર્ટિકલ છે એ હંમેશા પેક કન્ડિશનમાં લેવું જોઈએ લૂઝ મરચા કે લૂઝ હળદર કે લૂઝ મસાલા ના લેવા જોઈએ કારણ કે જયારે પેકિંગ પર હોય ત્યારે એ જે તે પેકિંગ ઉત્પાદન અને પેકિંગ કરનાર ની જવાબદારી બનતી હોય છે બીજું એના પર એફએસએસ નું માર્ક્સ હોવું જોઈએ એફએસએસઆઈ નો લોગો હોય એના લાઇસન્સ નંબર હોય એ ઉપરાંત બધી જ વિગતો એને ફરજિયાત પણ લખવાની હોય છે એટલે જો પેકેટ બરાબર હશે તો એ કંપની બરાબર હોય અને એ એને એ જવાબદારી બનતી હોય છે એટલે એવામાં સરકારના નિયમો મુજબ પાડતી કંપની હોય તો એ એ એક વિશ્વાસનીય ગણી શકાય બીજું તે ઉપરાંત એ છે કે જ્યારે બી ખાદ્ય પદાર્થ લેવામાં આવે ત્યારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ સ્ટાન્ડર્ડ કંપનીનું પ્રોપરલી એવું જોઈએ કારણ કે ઘણી બધી વસ્તુ ખાલી સસ્તું લેવા માટે કે ઓછા ભાવમાં કે ક્યારેક એક ઉપર એક ફ્રી બાય વન ગેટ વન ફ્રી જેવી ઓફરો આપી અને સબસ્ટાન્ડર્ડ વસ્તુઓ વેચવામાં આવતી હોય છે એ ઉપરાંત ઘણી વખત ઘરમાં જે વસ્તુ આવે છે એને જો પ્રોપર ધ્યાનથી જોવામાં આવે તો એમાં કોઈ કચરો છે કે વાસી થઈ ગયેલું છે તો એ નરી પણ કેટલીક દેખાઈ શકે શકે એની સુગંધ ખ્યાલ આવી કે ક્વોલિટી બરાબર છે કે નહીં આ ઉપરાંત કેટલાક જે ટેસ્ટ કરી શકાય એના માટેની કીટ પણ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એ બધા ફૂડ સેફ્ટી ઓફિસરને અનેક સંસ્થાઓને પણ આપવામાં આવી છે જેના દ્વારા એ કરી શકાય આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ગુજરાત સરકાર મારફતે દરેક જિલ્લામાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ પણ આપેલ છે કે જે એવી કાર જે ગાડીઓ છે કે જેની અંદર ટેસ્ટિંગ બી થઈ શકે છે અને લોકોને જાગૃતિ માટે બી કરી શકે એટલે જો થોડોક ગ્રાહક જાગૃત રહે તો આવાથી બચી શકાય જે પહેલાના સમયમાં એવું હતું કે બહારની જે દુકાનો હોય હોટેલો હોય ત્યાં મિલાવટ થયા હોવાનું લોકો માનતા હતા એટલે બહારનું ખાવાનું ટાળતા હતા પરંતુ હવે આ મિલાવટ ઘર સુધી પહોંચી ગઈ છે જે મરી મસાલાઓ બહારથી ખરીદતા હોય છે લોકો તેમાં પણ મિલાવટ થઈ રહી છે તેને લઈને લોકોના આરોગ્ય પર ઘણી ગંભીર અસર થઈ રહી છે આ કેટલું ચિંતાજનક છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો બહુ જ ચિંતાજનક કહેવાય કારણ કે બધી જ વસ્તુમાં પદાર્થ નથી જેમાં થતી એ ડેરી પ્રોડક્ટ હોય અથવા તો મરી મસાલા હોય અથવા તો બેકરી પ્રોડક્ટ હોય તમે બધી જ ફૂડ પ્રોડક્ટમાં જોવા મળે છે એના લઈને કન્ઝ્યુમર્સને ગ્રાહકોને બહુ જ નુકસાન થાય છે ફોર એક્ઝામ્પલ આપણે સ્પાઈસીસ મરી મસાલાની વાત કરીએ તો ટર્મરિક પાવડર જે હળદર પાવડર છે એમાં ચોક પાવડર સોપ સ્ટોન ની પાવડર પછી એડેડ કલર્સ મેટાનીલ યલો એવી કલર્સ જે એડ કરવામાં આવે છે હવે એ કલર્સ થી કિડની ઉપર લિવર ઉપર અસર થાય આવા સૌથી પહેલા તો આપણી જે ટ્રેક છે પાચન ની જે છે એમાં પ્રોબ્લેમ થાય વોમિટિંગ ડાયરિયા એલર્જીસ થઈ શકે પછી લાંબે ગાળે ઇવન કેન્સર સુધી થઈ શકે છે આવા જે કલર્સ જાત જાતના જેમ કે રેડ ઓક્સાઇડ છે રોડામીન બી છે ચીલી માં એડ કરવામાં આવે છે ચીલી માં ઈટની બુકી એડ કરવામાં આવે છે એ રીતે જેમ કે જીરામાં જે ગ્રાસ ઘાસની જે સીડ હોય એને અ કલર કરી બ્લેક કલર થી કલર કરી અને કાતો ચારકોલ ઈટ જે ચારકોલ ની ભૂકી કહેવાય એનાથી કલર કરી જીરામાં તો એનાથી આ બધી જે એડા છે એ આપણા બોડી માટે બહુ જ હાનિકારક કહેવાય ટોક્સિક કહેવાય એનાથી ઘણી બધી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે એટલે જેમ વાત છે કે ગ્રાહકો જો જાગૃત થાય તો જ આનો આવી શકે એનું તારણ આવી શકે અને એના માટે બહુ સિમ્પલ સ્ટેપ્સ જેમ કે અતુલભાઈ વાત કરી કે એક તો પહેલા લૂઝ પદાર્થ લૂઝ ફૂડ

આખા મરચું અથવા તો આખા હળદર એવું લાઈને ધોઈ સુકોઈને એને જો ક્રશ કરીને તમે યુઝ કરો એ તો સૌથી ઉત્તમ પણ આજના જમાનામાં લેડીઝને એટલું બધું ટાઈમ નથી હોતું બીકોઝ દે આર વર્કિંગ વિમેન તો કદાચ તમે લૂઝ ભી લઈને આવતા હો ઘરે તો સિમ્પલ ટેસ્ટ છે જે તમે ઘરે બેઠા કરી શકો એક ઉદાહરણ આપવા માંગુ છું કે ઘરે તમે લાવ્યા પછી એક તો એના બહુ એક્સેપ્શનલી બ્રાઇટ કલર્સ તમે જો જુઓ હલ્દરમાં અથવા તો લાલ મરચામાં તો એવા પ્રોડક્ટ્સને એવોઇડ કરવું જોઈએ એને નેચરલ લુકિંગ કલર્સ હોવું જોઈએ એક્સેસિવ કલરફુલ તમે ઇવન શાકભાજી લેવા જાઓ તો એકદમ ગ્રીન કલર વધારે પડતું અથવા તો મરચા તો હળદર તો પહેલા તો એક્સેસિવ કલર કલરફુલ તમે સાવધાન પછી તમે એને ઘરે લાયા પછી ફોર એક્ઝામ્પલ હળદર પાવડર હોય તો એને તમે એક ગ્લાસ પાણીમાં એક સ્પૂન તમે ઉપર છીડકો ગ્લાસ સ્તર ઉપર અને જો કલર આખું ગ્લાસ કલર વાળું થઈ જાય અને પાંચ મિનિટ પછી તમે જુઓ તો જો શુદ્ધ હોય તો એ આખી નીચે બેસી જશે અને ગ્લાસની વચ્ચે તમને ક્લિયર પાણી દેખાશે પણ જો કલર હોય એમાં એડેડ કલર મેટાનેન યલો અથવા તો બીજા કોઈ બી કલર તો એમાં આખો ગ્લાસ યલો થઈ જશે એવી રીતે ઈવન ચીલી માં તમે કરી શકો તો એવા સિમ્પલ ટેસ્ટ તમે આરોગતા પહેલા તમે આ બધું ઘરે બેઠા ટેસ્ટ કરી શકો છો જેનાથી તમે ટેડ ભેસે વાળા સ્પાઈસીસ અથવા તો એવી રીતે વેરી સિમ્પલ ડેરી પ્રોડક્ટમાં ભી એક સિમ્પલ દસ રૂપિયાની આયોડીન સોલ્યુશન મળતું હોય છે તમે એ ઘરે લઈને રાખો અને પનીર હોય એમાં સ્ટાર્ચની ભેળસેળ હોય માનો કે સમજી શકો છે જાગૃતતાની જરૂર છે કન્ઝ્યુમર્સ હૈયા સો આવા ઇનફેક્ટ આપણા જે ફૂડ રેગ્યુલેટર છે એફસીઆઈ એમને એક ડાર્ટ બુક કરીને એક મેન્યુઅલ બહાર પાડી છે જેમાં એવા એકસો એક સિમ્પલ ટેસ્ટ બતાવી છે એ જનતા સુધી પહોંચાડવાની જરૂર છે સો પીપલ આર અવેર અને કાળજી લઈ શકે

એમાં આવી બડસેા થાધ્યપદાર્થમાં જે બડસેા જો પકડાય તો છ મહિના સુધીની સખત કેદની સજા અને દસ 10000 રૂપિયાનો દંડ છે. મને આજ બાબત ઉપર વાત કરવી છે. ડોક્ટર અતુલ ભૈમબુ સાચી વાત અને સારી વાત કહી કે જારે બી આપણે કોઈ આવી વસ્તુ ખરીદીએ તો પેક ફૂડ લેવું જોઈએ જેમ કે હળદર છે કે મરચું છે જીરું છે એમાં જો પેક ફૂડ હોય અને એમાં સ્ટેમ્પિંગ બરોબર કરેલું હોય ક્યારે એને મેન્યુફેક્ચર કર્યું એની એક્સપાયરી ડેટ કઈ છે અને મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે રેટ શું છે એનો પણ શું આપણું ગ્રાહક આટલો બધો જાગૃત છે સવાલ એટલો જ થાય છે કે જ્યારે ખરીદવા જાય છે ત્યારે તમે આજે કડી કે મહેસાણા એ બાજુ જોશો તો બંને બાજુ હટડીઓ ખુલી ગઈ હોય છે જ્યાં મરચું તમારી સામે તમને દળીને આપે છે હળદર દળીને આપે છે જીરું આપે છે પરંતુ આ જે ભેળસેળ થઈ જાય છે એ તૈયાર માલ જે પડ્યો હોય છે આ લોકો જે બનાવે છે બધા હથડીઓ વાળા એમાં કલર છે જેમ ડોક્ટર આનંદી કહ્યું કે એમાં કલર એડેડ કલર ઉમેરવામાં આવે છે હવે આ એટલો બધો હાનિકારક હોય છે કે એ તમારી કિડની ને પહેલી અસર કરે છે તમારા પાચન અવયવોને એટલી અસર કરે છે તમારું એન્ટસ્ટાઈન બગડે છે અને હાર્ટ ઉપર અસર થાય છે બ્રેઇન ઉપર અસર થાય છે અને કોઈક વાર કેન્સર તમને

મામૂલી છે કે જેને વેપારી ને પણ એનો ડર નથી અને ગમે તેમ કરીને કાયદાકીય પ્રોસિજરમાં માં કઈક આગુ પાછુ છેડા સુને આ બધા છૂટી જાય છે જેમ કે તમે દિવાળીમાં જોશો તો માવો જે છે મીઠાઈમાં માં છે માવો એની એટલી બધી ભેળ ભેળસેળ થાય છે કે એ જ વખતે એ લોકો દરોડા પાડે છે પણ મીઠાઈ તો પાછી વેચાય છે લગ્ન માટે વેચાય છે માવો લગ્ન માટે મીઠાઈ બનાવવા લઈ જતા હોય છે તો તમે પિરિયોડિકલી એટલે એવું નથી કે દરરોજ દરોડા પાડો પણ તમે દિવાળીમાં દરોડા પાડો છો તો તમે ઓલ થ્રુ ધ યર તમે એવી રીતે અચાનક દરોડા પાડો અને આ બધા જે વેપારીઓ છે જેમ નફા માટે આ બધું ભેળસેળ કરે છે કારણ કે આપણી વસ્તી વધારો એટલો બધો છે કે એને માટે જો આ પ્રોડક્ટ જોઈએ તો એટલી સફિશિયન્ટ બી નથી થતી એટલે ભેળસેળ તો ચોક્કસ થાય છે અને થવાનું છે સિવાય કે કાયદા બહુ કડક બનાવવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અંગે એમને ખુબ કડક વલણ અપનાવવું જોઈએ કાયદા સખત બનાવવા માટે આના પહેલા પણ અમે એપિસોડ કરેલો જેમાં ડોક્ટર આનંદિતા પણ હાજર હતા ત્યારે પણ અમે વાત કરેલી કે આ સજા એટલી બધી ક્ષુલ્લક નાની છે કે જેમાં કોઈને ભય નથી અને બીજું એક એ છે કે કોર્ટની જે કાર્યવાહી છે એટલી બધી લાંબી ચાલે છે કોઈ પાંચ દસ વર્ષ ચાલે બે ચાર વર્ષ ચાલે દસ વર્ષ ચાલે એટલે ત્યાં સુધીમાં તો બધા પોતે ભૂલી જાય છે અને આ એક બહુ બહુ ગંભીર બાબત છે કે ભેળસેર ખાવામાં ભેળસેર થકી એ તો બહુ બહુ મોટો ગુનો છે કે જેમ કે કોઈને મર્ડર કરી નાખ્યો હોય એ લેવલનો ગુનો છે કારણ કે એના અવાજો ખાસ ગુનો હું એક એડ કરવા માંગીશ હિમાંશુ ભાઈ બહુ સાચી વાત કરી કે બહુ જ કડક એના જે સજા દંડ એ બહુ હોવી જોઈએ અને એક બીજી એવી થાય છે વાત કે જ્યારે અંતે સજા થાય છે પણ ખરું અને લાયસન્સ જો કે જપ્ત કરાય છે સપોઝિંગ એ સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટ દ્વારા જપ્ત કરાય તો એ મેન્યુફેક્ચરર જઈને સેન્ટ્રલ લાયસન્સ લઈ આવે એવું પણ બનતું હોય છે તો આ જે સ્ટેટ ને સેન્ટર વચ્ચે જે તાલમેલો છે એટલે એ જે લિસ્ટ પહોંચી જવું જોઈએ સ્ટેટ માંથી સેન્ટર અને સેન્ટર સેન્ટરે બી એ મેન્યુફેક્ચર ને બ્લેકલિસ્ટ કરી દેવું જોઈએ તો આ લોકો છૂટી ના શકે સ્ટેટમાંથી માંથી છૂટી ને એફએસએસઆઈ લાયસન્સ લેવા માટે એ લોકો સીધા સેન્ટર ઉપર એપ્લિકેશન કરી દે છે અને ઘણા કઈ લેશે કે એજ્યુકેટેડ નથી એટલો ભણેલો નથી એને એટલા માટે આ વેપારીઓ ને આ આપણા ગ્રાહક જે બેદરકારી રાખે છે એનો એ ગેરલાભ ઉઠાવે છે

અને એને સેમ્પલ ટેસ્ટ કરવા માટે લેબોરેટરી મોકલવામાં આવે તો આમાં કાયદો સ્પષ્ટ છે કે વધુ વધુ ચૌદ દિવસની અંદર એનો રિપોર્ટ આપવાનો હોય કારણ કે આ જે પ્રોસીઝર છે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગની પ્રોસીઝર છે તેને પાંચ દિવસ સુધી ગ્રો કરવા દેવાનું હોય છે એમાં પછી જ બેક્ટેરિયાનો ખ્યાલ આવે છે પણ એ એક જાતનું બંધન નથી એના સિવાય બી ઘણા રસ્તાઓ છે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કરતા હોય છે કરવું જોઈએ છે કે જયારે બી કોઈ પણ ફૂડમાં જ્યારે ખાસ કરીને પેરિસેબલ આઈટમ જે બગડી જતી એવી આઈટમ હોય કે જે તૈયાર આઈટમ હોય જે ખાઈ શકાય ખવાતી હોય અને તમે આપે વાત કરી કે દિવાળીના દિવસોમાં ત્યારે વધારે પ્રમાણમાં એવા સમયે ગવર્મેન્ટ પાસે ઘણા બધા ઓપ્શન્સ છે એ લોકો એને સ્થળ ઉપર જ નિકાલ કરી શકે જો બી વાસ આવતી હોય કે એનું ખરાબ થઈ ગયેલું હોય ભૂગ વાળું ખોરાક હોય તો એ ફૂડ સેફ્ટી ઓફિસર એને એ ખોરાક નો નાશ કરી શકે એ એકમો સીલ કરી શકે છે અને એ કરતા હોય છે તે ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે એ સ્પેશિયલી તહેવારોમાં અને ખાસ કરીને જે ત્યાં પણ એને પ્રાઇમરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એટલે તાત્કાલિક એનો રિઝલ્ટ મળી જાય અને એ રિઝલ્ટના આધારે પછી કાયદેસર કાર્યવાહી માટે આગળ મોકલી શકાય અને અધરવાઇઝ જો એવું લાગે કે આ વસ્તુ બહુ ખરાબ છે દેખીત રીતે તો એનો ત્યાં જ નાશ કરી શકાય એટલે જે ફરતી લેબોરેટરી છે એ મોબાઈલ વેનથી એનામાં ટેસ્ટિંગ થઈ જાય એટલે સ્થળ ઉપર જ ટેસ્ટ થઈ અને સ્થળ ઉપર જ એનો રિઝલ્ટ આવી જાય એવી પણ જોગવાઈ કરવામાં આવી છે અને એ ઉપરાંત ગ્રાહક જાગૃતિ માટે પણ એ નાની નાની કિટ્સ પણ બનાવવામાં આવી છે કે જેથી લોકોને પરંતુ કે તંત્ર કામ કરવું પડે અને જે કઈ લુપ હોલ્સ છે એ બંધ કરવા પડે અને ગ્રાહક બીજી તરફ ગ્રાહક પણ થોડું જાગૃત હોય તો એ બાબતમાં ચોક્કસ ફૂડ વાત કહી શકાય કારણ કે ફૂડ સેફ્ટી વસ્તુ એવી છે કે જેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરી શકાય નહીં અને એ લોકોને આરોગ્યને હિંસા કરે છે કર્મ વપરાતી નાનકડી વાત કરીએ કર્મ વપરાતી રાઈ બહુ ઓછી વપરાય દસ ગ્રામ કદાચ વપરાતી હોય રોજની એમાં પણ લોકો કોલસાની ભૂકી વડે એને બ્રાઈટ કરવા માટે વાપરે છે એટલે એટલી હદ સુધી લોકો ભેળસેળ કરતા હોય છે અને તે ઉપરાંત આપણે બી પેલું સિન્થેટિક મિલ્કની ની વાત કરતા પડતા હોઈએ છીએ કે જે યુરિયા છે કે એમાં ડિટર્જન્ટ પાવડર એવા બી ઘણા બનાવો ધ્યાન પર આવતા હોય છે પણ એવા બધા કિસ્સાઓમાં સરકારે પણ સ્ટ્રીક્ટલી કામ કરતા હોય છે ડિપાર્ટમેન્ટ પણ એના માટે કામ કરે અને એ આવા બનાવો ના બને એ જવાબદારી અને ડૉક્ટર અનિંદિતા જે આ ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે એ હજુ વધારે થવાની જરૂર છે અને જે ગ્રાઉન્ડ લેવલ લેવલ પર થવાની જરૂર છે આપણે વાત કરીએ કે ઘણા જે મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ આ બધી વસ્તુ ફક્ત જે ભણેલા ગણેલા લોકો છે ત્યાં સુધી પહોંચી રહી છે એ લોકો જાગૃત છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારો છે એવા લોકો કે જેમને વાંચતા પણ નથી આવડતું એ લોકો આ બધી વસ્તુથી કઈ રીતે બચી શકે એમના માટે પણ કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ કરવાની જરૂર છે કારણ કે જે ફૂડ ની જે પ્રોબ્લેમ છે એ ગામડાઓમાં સૌથી વધારે વધારે થતું હોય છે એકચ્યુઅલી તો અને અફકોર્સ અર્બન એરિયાઝમાં તો થાય જ છે પણ ઇવન ગામડા સુધી એ ત્યાં સુધી હોય છે તો હવે આજે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ મોબાઈલ જે વાત કરી એ ગુજરાતના જિલ્લાઓમાં એફડીસીએ આપેલું છે હવે એ જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે મોબાઈલ લેબોરેટરી જેને કહેવાય એ એની વધારે અવેરનેસ જાગૃતિ કરવાની બહુ જ જરૂર છે સો દેટ એ એક હરતી ફરતી લેબોરેટરી કહેવાય દર ખૂને ખાંચને પહોંચી શકે જિલ્લાઓમાં તાલુકા લેવલ સુધી જઈ શકે તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને જે ગામડાના લોકો જોડે શિબિરો કરવાની અથવા તો જાગૃતિના કાર્યક્રમો વધારે કરવા ગ્રામસભામાં કરવાની જરૂર છે જે બિલકુલ અને આપણે વાત કરી કે આ જે વેન છે બાવીસ જેટલી વેન છે અને આટલા આપણે ત્યાં તાલુકા છે આટલા વિસ્તાર છે આટલી ઇનફ પણ નથી હજુ વધારે જે છે તે જાગૃતિ માટે કાર્ય કરવાની જરૂર છે હિમાંશુભાઈ હાલ જે આપણે સજાની વાત કરી કે એટલા કડક સજા નથી આ જે કોઈ પણ આ વ્યક્તિ આવું કૃત્ય કરે છે તો હવે આ સજા વધારવા માટે આગળ કો કોને કેવા પ્રકારના પગલાં લેવા લેવા જોઈએ ખરેખર તો સરકારે એટલું બી સમજવું જોઈએ કે ગામડામાંથી કોઈ પણ ભેળસેળ કરવા વાળા વ્યક્તિને પકડ્યો હોય એવો છાપામાં પબ્લિકમાં આવ્યો નથી જે પણ આ બધા દરોડા ને બધું પડે છે મોટા શહેરોમાં પડે છે જેમ કે અમદાવાદ છે ભાવનગર છે સુરત રાજકોટ આ બધી જગ્યાઓ દરોડા પડે છે અને આ ફૂડ સેફ્ટી સેફટીમાં ફૂડ સેફ્ટી માં જ્યારે કોઈ ગામડામાં જાય છે

આ આજે જે આ તો બતા નથી તમે કયા બરોબર ગોળાવાળાને લારી એ લોકોએ સીઝ કરી કે ડોક્ટર અતુલ ભાઈએ જે વાત કરી એ બહુ સાચી વાત કરી કે ભઈ સ્થળ પર જે નાશ કરવામાં આવે છે પણ અત્યાર તો ઉદરા તો આ ગોળાવાળાને ક્યાં કરોડો ભણ્યો કે એને તપાસ કરીને એ કલર એપ્રોવડ નથી ટુ ધ માર્ક ઓફ ધ જે પણ એનો જે ઇંગ્રેડિયન્ટ જોઈએ એ પ્રમાણાઈના નથી તો કઈ ફૂડની ગોળાવાળા ની લારી સીઝ કરી કે એને જપ્ત કરી કે એના ઉપર પગલા લીધા એ પણ નહીં તો અત્યારે તો ખરેખર સરકારે આ જે તમારા માધ્યમથી આ બધા પ્રોગ્રામ થાય છે અવેરનેસ ના એના માટે હોર્ડિંગ્સ મૂકવા જોઈએ દરેક એરિયામાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં એ બધા હોર્ડિંગ્સ ની જાગૃતિ લાવવી જોઈએ ટીવીના આવા પ્રોગ્રામ બહુ ફ્રીકવન્ટ થવા જોઈએ ખરેખર આ બધી સિઝનમાં

શિક્ષિત જે અગત્ય શિક્ષણનું સ્તર વધી ગયું છે તો આ આજુ નથી કારણ કે ગવર્મેન્ટ જે એજન્સીઓ છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ છે તો એ લોકો એ અનિચે દરરોડાની પ્રક્રિયા છે કે કાયદો સખત કરવાની પ્રક્રિયા છે એ જલત થી બદલવી જોઈએ કે મજે સુધી નથી એ પણ એક બહુ સવાલ છે ડોક્ટર રતુલ હાલ જે હીમાશુબાએ વાત કરી કે તંત્રની કામગીરી છે ખૂબ ઢીલી છે આ ઢીલી કામગીરી પાછળનું કારણ શું છે વિભાગને દરોડા પાડવામાં આટલી વાર શા માટે લાગે છે આટલું ધીમું કામગીરી પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો એ લોકોને શું તકલીફો પડી રહી છે હા એટલે એ જે ડિપાર્ટમેન્ટ હોય છે એ વર્ષ દરમિયાન સતત કામ કરતું જ હોય છે એના સેમ્પલો દરરોજ લેવામાં આવતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મને ખ્યાલ છે કે દરરોજ એના સેમ્પલિંગ લેવામાં આવે છે અને એના લેબોરેટરી પર ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ વાત છે કે જેનો એનો પ્રભાવ પડવો જોઈએ એ પડતો નથી એનું કારણ એ છે કે જે કાયદામાં જે જોગવાઈ છે એ ફૂડ અને આરોગ્ય હાનિકારક હેલ્થ હેઝાર્ડસ ફૂડ ને બી અલગ કરવામાં આવે છે હવે સબસ્ટાન્ડર્ડ ફૂડ ગમે તેટલું બી સબસ્ટાન્ડર્ડ હોય તો એના માટે કાયદામાં જે જોગવાઈ છે એ મુજબ એને સજાની જોગવાઈ નથી અને એમાં માત્ર ફાઈનાન્શિયલ પનિશમેન્ટ થાય છે એટલે કે એનો દંડ કરવામાં આવે પેનલ્ટી કરવામાં આવે તો જે લોકો કમાયેલા છે જે લોકો બધા બધા કરીને કમાયા છે એ પછી એને કોઈ દંડ ભરવું મોટી વાત લાગતી નથી અને એવા કારણોસર અને એ બધા કેસો કોર્ટમાં બી નથી જતા અને એ એડ્યુજ્યુકેશન જે ઓથોરિટી હોય છે એટલે કે ડેપ્યુટી કલેક્ટર કે એસડીએમ હોય છે એ ત્યાં એના કેસ ચાલે છે એટલે સ્વાભાવિક રીતે જે ડર પેદા થવો જોઈએ એ ડર પેદા થતો નથી જ્યાં સુધી કાયદામાં જયારે એની અમલ પૂરેપૂરો કરવામાં આવે કે જે સજા કરવામાં આવે તો અસર થઈ શકે છે ત્યારે એની કોઈ સજાની જોગવાઈ

અને જે હેલ્થ હેઝાર્ડસ ફૂડ છે અનસેફ ફૂડ એના માટે જ કોર્ટ થાય છે જેમાં સજાની જોગવાઈ છે પરંતુ આજે કેસ થાય છે એ પણ ખૂબ ઓછા થાય છે ડોક્ટર અનિંદિતા ગ્રાહકે જાગૃત થવાની જરૂર છે ઘણીવાર એવું થતું હોય છે કે ગ્રાહકને ખ્યાલ પણ આવે છે કે આ વસ્તુમાં કોઈ મિલાવટ છે પરંતુ એ પગલાં લેતો નથી જવા દે છે નજીવી બાબત ગણી દે છે પરંતુ એ કાયદા લેવાની જે છે તે જરૂરી છે ટૂંકમાં જવાબ આપશો હા કારણ કે ગ્રાહકને ખબર નથી હોતી કે એ એના ફરિયાદ લઈને ક્યાં જાય પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હેલ્પલાઇન હોય છે અમારા સીઆરસી માં બી જે સ્ટેટ ગવર્મેન્ટની જે હેલ્પલાઇન ચાલે છે ત્યાં ફરિયાદ કરી શકાય જે તે વોલેન્ટરી કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન ગ્રાહક સુવિધા કેન્દ્ર હોય છે સીઆરસી માં ત્યાં તમે ફરિયાદ કરી શકો ખાદ્ય જે તમે ફૂડ પ્રોડક્ટ લો છો એમાં એ લોકોની કમ્પ્લેન રિડ્રેસ જે નંબર હોય છે ત્યાં ફરિયાદ નોંધાવી શકાય છે પણ જેમ તમે વાત કરી કે ગ્રાહક જાગૃતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એને લાઈટલી ના લેવું જોઈએ અને આગળ આવીને ફરિયાદ અને નોંધાવી જોઈએ કમ્પ્લેન કરવું જોઈએ તો જ મેન્યુફેક્ચરર્સ અથવા તો રિટેલર્સ ને અટકાવી શકાય જી બિલકુલ ડૉક્ટર અરન્દિતા ડૉક્ટર રતુલ હિમાંશુભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આપણે જે વાત કરી ખાદ્ય પદાર્થોમાં જે મિલાવટો થઈ રહી છે જો આપને ખ્યાલ આવે છે કે આપની આસપાસ કોઈ આવું કૃત્ય કરી રહ્યું છે કોઈ મિલાવટ કરી રહ્યું છે અવાજ અચૂકથી ઉઠાવો કારણ કે તમે અવાજ ઉઠાવશો તો તમે તમારા સ્વાસ્થ્યની જાળવણી કરી રહ્યા છો સાથે સાથે એક સમાજના સ્વાસ્થ્યની પણ તમે જાળવણી કરી છે એટલે આ અવાજ હંમેશાથી ઉઠાવવો જોઈએ જો આપની આસપાસ આવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે તો ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર